हेलो स्टूडेंट, गुड मॉर्निंग, वेलकम बैक टू अनदर वीडियो। आपने लास्ट लेक्चर में ह्यूमन जीनोम प्रोजेक्ट की कार्यप्रणाली जोई। हवे आज ना लेक्चर में आपने जोवानुं छे कि ह्यूमन जीनोम प्रोजेक्ट द्वारा आपने कई कई जानकारी मिली बराबर। हवे जारे आपणे वात करीए के जारे ह्यूमन जीनोम प्रोजेक्ट की शुरुआत नहोती थई એ પહેલા આપણે હ્યુમન જીનોમની કેટલીક જાણકારીઓથી અજાણ હતા બરાબર। પરંતુ જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 2003 માં પૂર્ણ થયો ત્યારે આપણને હ્યુમન જીનોમના ઘણા લક્ષણોની જાણકારી એવી મળી કે જે આપણને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પહેલા ખબર જ નહોતી। તો હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જ્યારે પૂર્ણ થયો ત્યારે આપણા મનુષ્યના ડીએનએ ની કઈ કઈ જાણકારીઓ આપણને મળી, એટલે કે એના કયા કયા લક્ષણો આપણને જાણવા મળ્યા બરાબર। તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો। હવે મેં જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો પાર્ટ ટુના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ત્યારે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો જોયા હતા, અને આજના લેક્ચરમાં આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો જોઈએ છે। બંને વચ્ચે કન્ફ્યુઝન ના થાય, પહેલું જે હતું એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો એક ગોલ હતો, મતલબ કે એના લક્ષ્યાંકો હતા, અને આજના લેક્ચરમાં આપણે જે જોવાનું છે એ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટથી થયેલી જાણકારી આપણે જોવાની છે બરાબર। તો આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલા હ્યુમન જીનોમ મતલબ કે આપણા મનુષ્યના જીનોમની વાત કરીએ છીએ। મેં શોર્ટમાં HG લખ્યું છે, એટલે કે હ્યુમન જીનોમ, જેમાં ટોટલ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે। ટોટલ આપણે હ્યુમન જીનોમની વાત કરીએ તો ટોટલ કેટલી બેઝ જોડ ધરાવે છે? 3164.7। આ બધા જ લક્ષણો આપણે યાદ રાખવાના છે MCQ માટે પણ અને થિયરી માટે પણ બરાબર। તો પહેલી જાણકારી આપણે શું મળી કે હ્યુમન જીનોમમાં 3164.7 મિલિયન બેઝ જોડ કે ધરાવે છે બરાબર। આ બધી જાણકારી આપણને ક્યારે મળી? જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂર્ણ થયો ત્યારે। અને આ બધી જાણકારી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જ આપણને મળેલી છે, એ પહેલાં આપણે ઘણી બધી જાણકારીઓથી અજાણ હતા બરાબર। સેકન્ડ જોઈએ તો જેટલા જનીનો આવેલા હોય છે એ સરેરાશ જનીન ટોટલ 3000 બેઝ ધરાવે છે। જેટલા જનીન આવેલા હોય છે એમાં સિંગલ સિંગલ એક એક જનીન જે છે તે ટોટલ 3000 બેઝ ધરાવે છે બરાબર। હવે જે જીનોમ જે છે તેના આપણે આકારની વાત કરીએ, જનીનના આકારની, તો તેના આકારમાં ખૂબ જ વિભિન્નતા હોય છે, મતલબ કે બધા આકાર સરખા નથી હોતા, તો આકારમાં શું હોય છે? વિભિન્નતા જોવા મળે છે। આપણે એક્ઝામ્પલ લઈએ તો મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન હોય તો તે છે ડિસ્ટ્રોફિન નામનો જનીન। MCQ માટે ખાસ યાદ રાખજો, મનુષ્યનો સૌથી મોટો જનીન હોય તો તેનું નામ છે ડિસ્ટ્રોફિન। હવે ડિસ્ટ્રોફિનમાં કેટલી બેઝ આવેલી હોય છે? તો તેમાં 2.4 મિલિયન બેઝ આવેલી હોય છે, જેથી તેને સૌથી મોટો જનીન તરીકે ઓળખવામાં આવે છે। તો બીજો મુદ્દો શું થશે? સરેરાશ જનીન ટોટલ 3000 બેઝ ધરાવે છે, આકારમાં વિભિન્નતાઓ હોય છે। ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જોઈએ, સૌથી મોટો જનીન હોય મનુષ્યમાં તો એ કયો છે? ડિસ્ટ્રોફિન। કેટલી બેઝ જોડાવેલી છે? તો તેમાં 2.4 મિલિયન બેઝ જોડાવેલી છે, જેથી તેને સૌથી મોટો જનીન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ તો જનીનની સંખ્યા ટોટલ 30000 છે। આ 30000 જનીનની સંખ્યા છે એ આપણને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જાણવા મળ્યું। હવે જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ નહોતો, મતલબ કે એની શરૂઆત નહોતી થઈ, એ પહેલા ઘણા વૈજ્ઞાનિકોને એવું લાગતું હતું કે જનીનની સંખ્યા 80000 થી 1,40,000 છે। ફરીથી રિપીટ કરું છું, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા આપણને એ જાણકારી મળી કે મનુષ્યમાં ટોટલ જનીનની સંખ્યા 30000 છે, પરંતુ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ નહોતો એ પહેલાની આપણે વાત કરીએ તો પહેલા વૈજ્ઞાનિકોને એવું હતું કે જનીનની સંખ્યા 80000 થી 1,40,000 છે, પરંતુ આપણે આ પૂર્વ અંદાજિત અને અત્યારની જે
એ બંનેની કમ્પેર કરીએ તો પેલા અંદાજિત સંખ્યા કરતા અત્યારે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા આપણને જાણવા મળ્યું તેની સંખ્યા ઘણી ઓછી છે, મતલબ કે 80,000 થી 1,40,000 કરતા ઘણી ઓછી છે બરાબર. હવે જોઈએ કે લગભગ 99.9% ન્યુક્લિઓટાઇડના બેઝ જે છે તે બધા મનુષ્યમાં એક સરખા હોય છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે બધા મનુષ્ય જે છે તેનો દેખાવ અલગ અલગ હોય છે બરાબર. તો હવે 99.9% ન્યુક્લિઓટાઇડનો બેઝ ક્રમ છે એ સપોઝ આ એ વ્યક્તિ છે, આ બી વ્યક્તિ છે, આ સી વ્યક્તિ છે બરાબર. હવે ત્રણે ત્રણ દેખાવમાં અલગ અલગ છે પરંતુ ત્રણે ત્રણના 99.9% ન્યુક્લિઓટાઇડ એ વ્યક્તિમાં હશે એવા જ સેમ બી વ્યક્તિમાં હશે, એવા જ સેમ સી વ્યક્તિમાં હશે. એટલે કે ત્રણે ત્રણ વ્યક્તિમાં 99.9% ન્યુક્લિઓટાઇડ સરખા છે પરંતુ બાકીના જે 91% જે છે એમાં એ ન્યુક્લિઓટાઇડના બેઝ ક્રમ વિભિન્ન હોવાના કારણે આપણે બધા મનુષ્યનો જે દેખાવ હોય છે તે અલગ અલગ દેખાય છે. ફરીથી રિપીટ કરું છું, 99.9 તો આ એ વ્યક્તિ મતલબ બધા વ્યક્તિની આપણે વાત કરીએ છીએ અત્યારે, જસ્ટ ફોર એક્ઝામ્પલ છે કે આ એ વ્યક્તિ છે, આ બી છે, આ સી છે. તો આ ત્રણે ત્રણનો 99.9% ન્યુક્લિઓટાઇડનો બેઝનો ક્રમ સરખો જ હશે પરંતુ આ 0.91% વાળો જે ન્યુક્લિઓટાઇડનો અનુક્રમ છે તે બધા વ્યક્તિઓમાં જુદો જુદો હશે અને જુદો જુદો હોવાના કારણે આપણે બધા મનુષ્યનો દેખાવ અલગ અલગ હોય છે બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો શોધાયેલા જેટલા જનીનો છે તેમાંથી 50% જનીનોના કાર્યો અજાણ છે. તો તમને એવું થતું હશે બીજા 50% શું કાર્યો કરતા હશે પરંતુ હજુ હાલની તારીખમાં પણ હજુ એ જાણવા નથી મળ્યું કે બીજા 50% જનીનો શું કાર્ય કરે છે. હજુ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા આપણને 50% જનીનો શું કાર્ય કરે છે એટલું જ જાણવા મળ્યું છે, બીજા 50%ના કાર્યોથી હજુ આપણે અજાણ છીએ બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે 2% કરતા પણ ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેત કરે છે. આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, એવી રીતે પૂછાતું હોય છે કે પ્રોટીન માટે કેટલા જીનોમ સંકેત કરે છે. ઓપ્શનમાં 2 આપેલું હશે, 2% કરતા ઓછા, 2% કરતા વધુ, પણ અહીંયા શું આન્સર છે, 2% કરતા પણ ઓછા. 2% કરતા પણ ઓછા જીનોમ એવા છે કે જે પ્રોટીન માટે સંકેત કરે છે. હવે આપણે આગળની થિયરી ભણી જ રહ્યા છીએ તો આપણે ફરીથી એ વખત જોઈ લઈએ કે સપોઝ આ ડીએનએ છે. હવે ડીએનએ તો આખું ડીએનએ સ્વયંજનન કરે છે, મતલબ કે થોડો ભાગ કરશે પછી થોડો ભાગ પછી થોડો ભાગ, એ રીતે આખો ભાગ ડીએનએ સ્વયંજનન કરે છે. એ તો કમ્પ્લીટ થયું. હવે શું થશે, તો હવે પ્રત્યંગની પ્રક્રિયામાં આપણે શું થાય છે, એમઆરએનએનું નિર્માણ થાય છે બરાબર. હવે એમઆરએનએમાં આપણે જોયું હતું કે ડીએનએનો આખો 2.2 મીટર લાંબો ભાગ પ્રત્યંગની પ્રક્રિયા નથી કરતો, પ્લસ બંને શૃંખલાઓ પણ પ્રત્યંગની પ્રક્રિયા નથી કરતી, માત્ર જે પિતૃ શૃંખલા હશે એમાંથી એમઆરએનએનું નિર્માણ થશે, પ્લસ કે ડીએનએમાં કોઈ એવો ભાગ આવેલો હશે કે જે પ્રત્યંગની પ્રક્રિયા કરતો હોય છે બરાબર. ત્યારબાદ એમઆરએનએમાંથી શું થશે, પ્રોટીનનું નિર્માણ થશે. તો ઇન્ડાયરેક્ટલી શું થયું, ડીએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થયું. તો ડીએનએ આટલું 2.2 મીટર લાંબો છે તેમાંથી માત્ર 2% કરતા પણ ઓછો ભાગ એવો હશે કે જે પ્રોટીન માટે સંકેતન કરે છે બરાબર. કારણ કે આખો ડીએનએ ની શૃંખલા આપણને પણ ખબર છે, આપણે પ્રત્યાંગની પ્રક્રિયા ભણી ચૂક્યા છીએ કે આખો 2.2 મીટર લાંબો પોલિમર પ્રત્યાંગની પ્રક્રિયા નથી કરતો, માત્ર ડીએનએમાં કોઈ એવો ડીએનએ નો ટુકડો અથવા તો ડીએનએ નો કોઈ એવો ભાગ હશે કે જે એમઆરએનએ નું નિર્માણ કરતો હશે. પ્લસ આપણે બંને શૃંખલા જોઈએ તો ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે, જેમાં એક શૃંખલા કેવી હોય છે, નવી હોય છે, તો બીજી શૃંખલા કેવી હોય છે, પિતૃ શૃંખલા હોય છે, અને આ પિતૃ શૃંખલામાંથી એમઆરએનએ બને છે. તો શું થશે, 2% કરતા પણ ઓછો જીનોમ જે છે તે પ્રોટીન માટે સંકેત કરે છે બરાબર. હવે જોઈએ કે
થી બનેલો છે. હવે આપણે જો એ સપોઝ આ ડીએનએ છે, બરાબર, તો હવે શું થશે કે અહીંયા જે સિક્વન્સ આપેલી છે, અહીંયા એ ટી સી જી, એ ટી સી જી, એની સામે ટી એ જી સી, આવી રીતે બધી શૃંખલાઓ આવી રહી છે. હવે શું થતું હોય છે કે ડીએનએ ની અંદર મોટો ભાગ એવો હોય છે કે જે પુનરાવર્તિત મતલબ સેમ સિક્વન્સ વાળા જ ડીએનએ જોવા મળશે. અહીંયા સપોઝ આ સિક્વન્સ આપણે મળી તો સેમ એવી સિક્વન્સ આપણે અહીંયા પણ મળી શકે, યા તો બીજા કોષના કોષ કેન્દ્રમાં પણ મળી શકે. તો આવી રીતે સિક્વન્સ જે છે એટલે કે ડીએનએ ના જે અનુક્રમ જે છે તે પુનરાવર્તિત મતલબ કે રિપીટ થતા રહેતા હોય છે. અલગ અલગ ક્યારે અનુક્રમો મતલબ બધા જેટલા ડીએનએ હોય છે તે બધા ડીએનએ ના અનુક્રમ અલગ અલગ નહીં હોય. આપણે વાત કરીએ તો કેટલા ટકા આપણે વાત કરી છે કે મોટા ભાગનો મોટો ભાગ જે છે તે પુનરાવર્તિત ક્રમો થી મતલબ કે જે નાઇટ્રોજન બેઝ નો જે અનુક્રમ હોય છે તે રિપીટ થતો રહેતો હોય છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ પુનરાવર્તિત ક્રમો નું જ બીજો મુદ્દો આપેલો છે કે પુનરાવર્તિત ક્રમો ડીએનએ માં ફેલાયેલા છે, જે આપણને ખબર જ છે. હવે જેની ક્યારેક ક્યારેક 100 થી 1000 વખત પુનરાવર્તિત થતા હોય છે. હવે આ સેમ સિક્વન્સ જે આપણે છે, મેં અહીંયા શું કીધું કે નાઇટ્રોજન બેઝ નો અનુક્રમ રિપીટ થતો હોય છે. કેટલી વખત રિપીટ થતો હોય છે તો ક્યારેક ક્યારેક 100 થી 1000 વખત આ સેમ સિક્વન્સ. આપણે એક્ઝામ્પલ લઈએ તો અહીંયા મેં લખ્યું છે એટીસીજી એટીસીજી. હવે આ સિક્વન્સ મેં લીધી, આવી સિક્વન્સ 100 થી ક્યારેક ક્યારેક 100 થી 1000 વખત રિપીટ થતી હોય છે, બરાબર. તો આવી રીતે ડીએનએ ની જે અનુક્રમ છે તે શું થતો હોય છે, પુનરાવર્તિત થતો રહેતો હોય છે અને ઘણી વખત 100 થી પણ વધારે એટલે કે 1000 વખત પુનરાવર્તિત થયા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ જેના વિશે જાણવા મળ્યું કે તે સીધો સાંકેતિક કાર્યોમાં કોઈ સંબંધ ધરાવતો નથી. હવે આટલી બધી વખત 100 થી 1000 વખત પુનરાવર્તિત થયા કરશે એકનો એક ક્રમ, તો હવે એ કોઈ સીધું કાર્ય નહીં કરી શકે, મતલબ કે કોઈ સીધું એમિનો એસિડ નું સંકેતન નહીં કરી શકે. ફરીથી રિપીટ કરું છું, એકનો એક અનુક્રમ આવેલો હશે એટલે હવે એક અનુક્રમ જે છે તેનું સંકેતન થઈ ગયું, બરાબર. તો હવે આવા જ અનુક્રમ નું રિપીટ થતા રહેતા હોય તો બધા અનુક્રમ નું સંકેતન ના થાય. તો એવી રીતે તેના વિશે જાણવા મળ્યું કે કોઈ સીધો સાંકેતિક કાર્ય માટે સંબંધ નથી ધરાવતો, પરંતુ તેનાથી રંગસૂત્રની સંરચના, ગતિકી વિકાસ અને બીજી અન્ય જાણકારીઓ એ પુનરાવર્તિત ક્રમોથી આપણને મળી શકે છે. કે રંગસૂત્રની સંરચના મતલબ કે રંગસૂત્રનો આવો આકાર હોય છે તે જાણકારી, ત્યારબાદ તેની ગતિકીનો વિકાસ કેવો છે, આવી બધી જાણકારી આપણને પુનરાવર્તિત ક્રમોથી મળી શકે છે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો પ્રથમ રંગસૂત્ર, આપણે રંગસૂત્રની સંખ્યા કેટલી છે એ જોઈ લઈએ. તો મનુષ્યમાં ટોટલ 23 જોડ રંગસૂત્ર છે, બરાબર. 23 જોડમાં નર અને માદા એ બંનેમાં 22 જોડ જે છે રંગસૂત્રની એ નર અને માદા બંનેમાં સરખી હોય છે, જેથી તેને દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જે 23મી જોડ જે છે એ 23મી જોડમાં શું હોય છે, નર અને માદા, નરમાં એક્સ વાય આવેલું હોય છે અને માદામાં એક્સ એક્સ આવેલું હોય છે, અને આ 23મી જોડના આધારે લિંગ કયું છે નક્કી થાય છે. એટલા માટે 23મી જોડને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણે આ રંગસૂત્રની વાત કરીએ તો પ્રથમ રંગસૂત્ર જે છે તે સૌથી વધારે જનીન ધરાવે છે. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીન ધરાવે છે. કેટલા? 2968 જેટલા જનીનો પ્રથમ રંગસૂત્ર ધરાવે છે. ત્યારબાદ આપણે કમ્પેર કરીએ કે સૌથી ઓછું કયું રંગસૂત્ર સૌથી ઓછા જનીન ધરાવે છે, બરાબર. તો આપણે અહીંયા જોયું કે 23મી જોડ જે છે તેને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે નરમાં વાય રંગસૂત્ર જે આવેલું હોય છે, આ વાય રંગસૂત્ર સૌથી ઓછા જનીનો ધરાવે છે.
કેટલા તો 231. ત્યારબાદ આપણે જોઈએ તો વૈજ્ઞાનિકોએ મનુષ્યના લગભગ 1.4 મિલિયન જગ્યાઓ ઉપર એકલ બેઝ ડીએનએ તફાવત જેને સ્નિપ્સ કહે છે. તો આપણે તમને કદાચ થિયરી દ્વારા નહીં સમજાયું હોય, આપણે અહીંયા કમ્પેર કરતા જોઈએ. સપોઝ આ એ વ્યક્તિ છે, આ બી વ્યક્તિ છે, બરાબર. હવે આપણે જોઈએ એ વ્યક્તિનું ડીએનએ, બરાબર. હવે આ જે છે તે બી વ્યક્તિનું ડીએનએ છે. હવે શું થશે? અહીંયા શું લખેલું છે? વૈજ્ઞાનિકોએ મનુષ્યના લગભગ 1.4 મિલિયન જગ્યા ઉપર એકલ બેઝ ડીએનએ તફાવત જોયો. તો હવે અહીંયા સુધી આપણે એકલ ડીએનએ ડ્રો કરીએ માત્ર. હવે અહીંયા શું આવેલું હોય છે? નાઇટ્રોજન બેઝ આવેલી હશે, એ ટી સી જી, એ ટી સી જી, બરાબર. હવે શું થશે? મેં અહીંયા સુધી જો હતું 99.9% ન્યુક્લિઓટાઇડ સરખા હોય છે, માત્ર કેટલો ફેરફાર હોય છે? 0.91%. તો આ 0.91% જે ફેરફાર છે એમાં અહીંયા સપોઝ આ એ વ્યક્તિમાં અહીંયા એ આવેલો છે, તો બી વ્યક્તિમાં તેના સાથે કદાચ સી પણ હોઈ શકે યા તો જી પણ હોઈ શકે. તો આવો તફાવત એક વ્યક્તિ અને બીજી વ્યક્તિના ડીએનએ ની કમ્પેર કરીએ તો ટોટલ 1.4 મિલિયન જગ્યાએ, મતલબ આ આપણે એક જ જગ્યાની વાત કરી કે એ વ્યક્તિમાં અહીંયા સપોઝ એ છે, એ નાઇટ્રોજન બે, તો બી વ્યક્તિમાં તેના સ્થાને સી પણ હોઈ શકે યા તો જી પણ હોઈ શકે તેના ડીએનએ, બરાબર. તો આવા એક સ્થાને આપણે જોયું કે ન્યુક્લિઓટાઇડનો ક્રમ જુદો છે. તો આવી રીતે એક વ્યક્તિ અને બીજા વ્યક્તિના ડીએનએ માં ટોટલ આવી 1.4 મિલિયન જગ્યાઓ એવી હોય છે કે જ્યાં બંને વ્યક્તિના ડીએનએ નો અનુક્રમ છે તે જુદો જોવા મળે છે, બરાબર. તો એ જ છે 1.4 મિલિયન જગ્યા ઉપર એકલ બેઝ ડીએનએ તફાવત જોવા મળે છે. એટલે કે એકલ બેઝ આ જે છે તે બંને ડીએનએ માં તફાવત થશે, કેટલી જગ્યા ઉપર? 1.4 મિલિયન. હવે અહીંયા આપણે જોઈએ એસએનપી નું પૂરું નામ. તો એસ નો મતલબ થાય સ્નિપ્સ, એન નો મતલબ થાય ન્યુક્લિઓટાઇડ અને પી નો મતલબ પોલિમોર્ફોરિઝમ, બરાબર. તો આ બધી જાણકારી આપણને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા મળી હતી. હવે આપણે એક વખત ફરીથી રિપીટ કરી લઈએ, એ પહેલા અડધો મિનિટ પોઝ કરો છો, વિડીયો લખી લેજો, પછી આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ. ઓકે, ફરીથી થોડું એવું રિવાઇઝ કરી લઈએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણોમાં પહેલું આપણે શું જાણવા મળ્યું કે હ્યુમન જીનોમમાં 3164.7 મિલિયન બેઝ છોડ ધરાવે છે, બરાબર. ત્યારબાદ સરેરાશ જનીનની સંખ્યા કેટલી છે? સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે છે. આકારોમાં વિભિન્નતા હોય છે. મનુષ્યનો સૌથી મોટો જ્ઞાત જનીન જેનું નામ છે ડિસ્ટ્રોફી, જે ટોટલ એટલી 2.4 મિલિયન બેઝ જોડ ધરાવે છે. ત્યારબાદ જનીનની સંખ્યા કેટલી છે? 30,000 છે. પૂર્વ અંદાજિત પ્રમાણે, એટલે કે જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત નથી થઈ એ પહેલા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે હ્યુમન જીનોમ મનુષ્યમાં ટોટલ 80,000 થી 1,40,000 જેટલા જનીનો આવેલા હોય છે, જે ઘણી સંખ્યા વધુ હતી. પરંતુ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા આપણને સાચી જાણકારી મળી ગઈ કે માત્ર 30,000 જનીનો આવેલું છે. ત્યારબાદ આપણે લગભગ બધા, એટલે કે 99.9% ન્યુક્લિઓટાઇડ જે હોય છે બેઝના ક્રમ, તે બધા મનુષ્યમાં સરખા હોય છે. માત્ર 0.91% જ બધા મનુષ્યમાં ન્યુક્લિઓટાઇડ જુદા જુદા હોય છે, અને એ ન્યુક્લિઓટાઇડ અલગ હોવાના કારણે આપણા બધા મનુષ્યનો દેખાવ
જુદો જુદો હોય છે બરાબર. ત્યારબાદ શોધાયેલા જેટલા જમીનો છે તેમાંથી 50% જમીનોના અધિકારીઓ અજાણ છે, 2% કરતા પણ ઓછા જીવો પ્રોટીન માટે સંકેત કરે છે. ત્યારબાદ હ્યુમન જીનોમમાં આપણે જોયું હતું કે મોટા ભાગનો ક્રમ જે છે તે પુનરાવર્તિત થતો રહેતો હોય છે બરાબર. પુનરાવર્તિત ક્રમો આપણે જે છે ડીએનએમાં ફેલાયેલા હોય છે, ક્યારેક ક્યારેક 100 થી 1000 વખત આ ક્રમ પુનરાવર્તિત થતો હોય છે. હવે આટલી બધી વખત પુનરાવર્તિત ક્રમો થાય તો એનું કામ હવે કોઈ સંકેતકમાં કોઈ કાર્ય નથી કરતા, કારણ કે સાંકેતિક કાર્યો જે છે તે વિભિન્ન શૃંખલાવાળો ક્રમ હશે તો વધુ ઈઝી પડશે, પરંતુ આટલી 100 થી 1000 વખત પુનરાવર્તિત થશે તો તેનું સાંકેતિક કાર્યોમાં કોઈ સંબંધ નહીં હોય. પરંતુ આ પુનરાવર્તિત ક્રમો દ્વારા આપણને રંગસૂત્રની સંરચના તેની ગતિકીની જાણકારી આપણને મળી શકે છે. ત્યારબાદ પ્રથમ રંગસૂત્ર જે છે તે સૌથી વધારે જમીન ધરાવે છે, કેટલું 2968. વાય રંગસૂત્ર સૌથી ઓછા જમીન ધરાવે છે, માત્ર 231. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ મનુષ્યના લગભગ 1.4 મિલિયન જગ્યાઓ જોઈ જ્યાં પહેલા મનુષ્યનું ડીએનએ અને બીજા મનુષ્યના ડીએનએમાં 1 નાઇટ્રોજન બેઝમાં તફાવત થતો હોય એવી ટોટલ 1.4 મિલિયન જગ્યાઓ જોઈ, જેને સ્નિફ તરીકે ઓળખવામાં આવે છે અને એસએનપીનું પૂરું નામ છે સ્નિફ ન્યુક્લિઓટાઇડ પોલિમોર્ફિઝમ. હવે હોમવર્કમાં ક્વેશ્ચન આપું છું, સરખી રીતે પ્રિપેર કરવાના છે, થિયરી માટે પણ જરૂરી છે અને